નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે વિડિયોના નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના રૂપિયા ત્રણસો ત્રીસમાં બે લાખનો જીવન વીમો જી હા મિત્રો વાર્ષિક પ્રીમિયમમાં બે લાખનો જીવન વીમો મળી રહ્યો છે આમ તો સામાન્ય રીતે તમે જીવન વીમો ઉતરવા જાવશો તો તેના માટે બહુ મોટું પ્રીમિયમ ચૂકવવું પડતું હોય છે પણ કેન્દ્ર સરકારની આ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ત્રણસો ત્રીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં તમને બે લાખ રૂપિયાનું જીવન વીમાનું કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે તો આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવતા જઈએ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય તો મિત્રો આ યોજના હેઠળ સૌપ્રથમ આપણે યોજનાનો હેતુ જોઈએ તો આ યોજના અંતર્ગત કોઈ પણ કારણોસર મૃત્યુ થાય તો જીવન વીમાનો લાભ આપવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે એટલે કે ગમે તે કારણોસર વ્યક્તિનું મૃત્યુ થાય તો તેઓને જીવન વીમાનો લાભ મળી રહે તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે ત્યાર પછી યોજના માટેની યોગ્યતા જોઈએ તો સહયોગી બેંકના બધા જ બચત ખાતા ધારકો કે જેમની ઉંમર અઢારથી પચાસ વર્ષની હોય તો તેવા લોકો આ યોજનામાં જોડાઈ શકે છે જે પણ સહયોગી બેંક હોય તે સહયોગી બેંકના તમામ બચત ખાતા ધારક કે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈ અને પચાસ વર્ષ સુધીની હોય તેવા લોકો આ યોજનામાં જોડાઈ શકે છે તો મિત્રો આ યોજના અન્વયના ફાયદાની વાત કરીએ

જ્યારે આ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ત્રણસો ત્રીસ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવી અને કોઈ પણ રીતે મૃત્યુ થાય તો તેનો આ વીમા હેઠળ લાભ મળવાપાત્ર થાય છે એટલે કે આ એક જીવન વીમો છે જેથી કરીને કોઈ પણ કારણોસર અવસાન પામે છે તો તે વ્યક્તિના આ વીમો ચાલુ હોય તો બે લાખ રૂપિયાનો લાભ મળવાપાત્ર થાય છે તો મિત્રો હવે આપણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પ્રીમિયમ એટલે કે વીમાની ભરવાની રકમ વિશે માહિતી મેળવીએ તો વાર્ષિક પ્રીમિયમ ફક્ત ત્રણસો ત્રીસ રૂપિયા ભરવાનું છે અને રિન્યૂ માટે કોઈપણ પ્રકારનું ફોર્મ ભરવાની જરૂર નથી તે ઓટો રિન્યુઅલ થઈ જશે અને જો તમે આ યોજના બંધ કરાવવા માંગો તો તે બંધ કરાવી શકો છો પહેલી જૂનથી લઈ અને એકત્રીસ મે સુધીનો તેનો વાર્ષિક ગાળો ગણાય છે અને તે સમય દરમિયાનમાં તમારા ખાતામાં બેલેન્સ રાખવું જરૂરી છે કે જે સમય દરમિયાન તમારું પ્રીમિયમ કપાતું હોય તે સમયગાળા દરમિયાન તમારા બેંક ખાતામાં બેલેન્સ હોવું જરૂરી છે તો આ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ચાલુ રહેશે ત્યાર પછી આગળ વાત કરીએ કે ફોર્મ ક્યાં ભરવું તો કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં આનું ફોર્મ ભરી શકાય છે કે જે બેંકમાં તમારું બચત ખાતું હોય ત્યાં તમે આ ફોર્મ ભરી શકો છો અને જે વ્યક્તિનું ખાતું હોય તે એક જ વ્યક્તિને લાભ મળવાપાત્ર થાય છે અને કોઈ પણ એક જ બેંક એકાઉન્ટમાં આનો લાભ મળવા પાત્ર થાય છે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે તેને બે બેંકમાં ખાતું છે તો તે કોઈ પણ એક બેંકમાં જ આ યોજના અન્વયનો લાભ લઈ શકે છે જો બંને જગ્યાએ ફોર્મ ભરશે તો તેમ છતાં પણ તેને કોઈ પણ એક જ જગ્યાએથી આ યોજના હેઠળનો લાભ મળવા પાત્ર થાય છે ત્યાર પછી આપણે જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો ખાસ કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂરિયાત નથી પણ તેમ છતાં જો જરૂર જણાય તો બેંક પાસબુકની નકલ અને ઘણી બેંકોમાં છે તે સારા આરોગ્યનું પ્રમાણપત્ર પણ માગવામાં આવતું હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે આ યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું તો તેના માટે આપણે ફોર્મ જોઈએ અને તેમાં શું શું વિગતો ભરવાની છે તે વિગતો પણ જોઈ લઈએ તો મિત્રો આ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું ફોર્મ છે જે તમે બેંકમાંથી લેશો તો આ બાજુએ જે વીમા કંપની હશે તેનો લોગો અને તે વીમા કંપનીનું નામ લખાઈને આવશે અને જમણી બાજુએ જોશો તો તમને જે તે બેંકનો લોગો અને તે બેંકનું નામ લખાયેલું જોવા મળશે તો આ સંમતિ તેમજ ઘોષણાપત્રકનું ફોર્મ છે આ પ્રમાણેનું ફોર્મ તમને બેંકમાંથી આપવામાં આવશે જેમાં આપણે સ્ક્રોલ કરી અને નીચે જોઈએ તો અહીંયા આપણે બેંક કેવાયસી રેકોર્ડ મુજબ જે અરજદારની વિગતો છે તે વિગતો ભરવાની આવશે તો સૌપ્રથમ ખાતાધારકનું નામ જે બેંક રેકોર્ડમાં હોય તે મુજબ અહીંયા ખાતાધારકે પોતાનું નામ લખવાનું રહેશે ત્યાર પછીનો ઓપ્શન છે સરનામું તો તેની નીચે નામની નીચે અહીંયા સરનામું લખી લેવાનું છે ત્યારબાદ સેવિંગ્સ બેંક ખાતા નંબર તમારો જે બેંક ખાતા નંબર હોય તે બેંક ખાતા નંબર લખી લેવાનો છે તમારી જન્મ તારીખ લખી લેવાની છે અને ત્યાર પછી જો તમારી પાસે ઈમેલ એડ્રેસ હોય તો ઈમેલ આઈડી પણ અહીંયા લખી શકો છો ઈમેલ આઈડી એ એકદમ ઓપ્શનલ છે ત્યાર પછી આધાર નંબર છે તો અહીંયા તમારે તમારો આધાર કાર્ડનો નંબર લખી લેવાનો છે ત્યાર પછી તમારો મોબાઈલ નંબર લખી લેવાનો છે અને સંપર્ક માટેનો અન્ય કોઈ બીજો નંબર હોય તો અહીંયા લખી લેવાનો છે અને નહીતર જો અન્ય નંબર ન હોય તો તેમાં કંઈ લખવાની જરૂર નથી ત્યાર પછી ઓપ્શન આવે છે કે નોમિની વારસદારનું નામ સરનામું અને તેમની સાથેનો સંબંધ તો અહીંયા તમારે તમે જેને નોમિની રાખવા માગો છો તેઓનું નામ સરનામું લખી લેવાનું છે અને તેમની સાથેનો તમારો સંબંધ શું છે તે વિગત લખી લેવાની છે અને ત્યાર પછીનો વિકલ્પ છે વાલીનું નામ અને તેનું સરનામું જો નોમિની સગીર હોય એટલે કે અઢાર વર્ષથી નાની ઉંમરની નોમિની હોય તો તે નોમિનીના વાલી તરીકે જેનું નામ રાખવા માગતા હોય તેઓનું વિગત અહીંયા લખી લેવાની છે તેઓનું નામ અને સરનામું લખી લેવાનું છે બસ આટલી વિગતો લખ્યા પછી તમે અહીંયા નીચે જોઈ શકો છો કે તારીખ છે તો અહીંયા તારીખ લખી અને અહીંયા બેંક બચત ખાતા ધારક હોય તે ખાતેદારે પોતાની સહી કરી અને આ ફોર્મ તમારે બેંકમાં જમા કરાવી દેવાનું છે તો આમ આટલી વિગતો ભરી અને આ વીમા યોજના તમે ચાલુ કરાવી શકો છો ને તેના માટે તમારે રોકડમાં પૈસા ભરવાની જરૂર નથી તમે આ ફોર્મ ભરીને આપશો એટલે તમારા બેંક એકાઉન્ટમાંથી તે રકમ કપાઈ જશે તો મિત્રો ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કેટલા વર્ષની ઉંમર સુધીમાં આ વીમાનો લાભ મળે તો મિત્રો આ યોજના હેઠળ પંચાવન વર્ષની ઉંમર સુધીમાં લાભ મળે છે એટલે કે પચાસ વર્ષની ઉંમર સુધીમાં જો તમે આમાં નોંધણી થઈ ગયા હોય તો તમને આ વીમાનો લાભ પંચાવન વર્ષ સુધીમાં મળી શકે છે અને તેના માટે તમારે આ ઉંમર મર્યાદાના નિયમો જાણવા જરૂરી છે તો મિત્રો ઘણા લોકો એમ કેતા હોય છે કે આ બધું ખોટું છે અને આનો કોઈને લાભ મળતો નથી પણ જો પંચાવન વર્ષ પછી એટલે કે છપ્પનમાં વર્ષે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો આ યોજના કોઈ લાભ મળવા પાત્ર થતો નથી કારણ કે આ યોજના હેઠળ વીમો માત્ર પંચાવન વર્ષની ઉંમર સુધી જ મળવાપાત્ર થાય છે અને કયા કયા કિસ્સામાં આ વીમાનો લાભ નહીં મળે તો બેંક ખાતામાં બેલેન્સ ન હોય અથવા તો જો તમે બચત ખાતું બંધ કરાવો છો તો આ યોજના હેઠળનો લાભ મળવા પાત્ર રહેતો નથી એટલે કે તમને આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે તો મિત્રો છેલ્લે આપણે જોઈએ કે આ દાવો અથવા તો ક્લેમ છે તે ક્યાં કરવો તો અકસ્માતના બનાવના ત્રીસ દિવસમાં જે તે બેંકમાં આ યોજના અન્વયેનો દાવો કરવાનો હોય છે સામાન્ય મૃત્યુના કિસ્સામાં મરણનો દાખલો રજૂ કરવાનો હોય છે અને જો આકસ્મિક મૃત્યુના કિસ્સા હોય તો તેના માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ એફઆઈઆર અને મરણનો દાખલો આટલી વિગતો રજૂ કરવાની હોય છે અને દાવો કર્યા બાદ પંદર થી ત્રીસ દિવસમાં તેમના નોમિનીના ખાતામાં આ યોજના અન્વયના જે બે લાખ રૂપિયા છે તે જમા થઈ જતા હોય છે અને જો નોમિની લખેલ નહીં હોય એટલે કે નોમિની દર્શાવેલા નહીં હોય તો તેમના વારસદારોએ જે સક્ષમ અધિકારીનું વારસા પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે તો મિત્રો આમ એકદમ સરળતાથી તમે આ જે કેન્દ્ર સરકારની યોજના છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તે અન્વયે લાભ લઈ શકો છો તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ